हिम्मतनगर तालुकाना खेड़ गामना खेडूत कनुभाई पटेल पोताना 40 માંથી 5 વીઘા જમીનમાં પ્રાકૃતિક રીતે હળદરની ખેતી કરે છે અને તેનો જાતે જ પાવડર બનાવી પેકિંગ કરીને 250 રૂપિયે કિલોના ભાવે વેચાણ કરે છે। આ હળદર વેચીને વર્ષે 4 લાખથી વધુ રૂપિયાની કમાણી પણ કરે છે। આ બાબતે કનુભાઈ પટેલ કહે છે કે તેઓએ 9 વર્ષ અગાઉ આણંદના એક મિત્રથી પ્રેરાઈને પોતાના ખેતરમાં માત્ર 2 વીઘામાં હળદરની ખેતી કરી પ્રયોગ કર્યો હતો, જે સફળ થતાં આજે 5 વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક રીતે હળદર વાવી તેઓ આ હળદરને કોઈ વેપારી કે બજારમાં વેચતા નથી અને જાતે જ આ હળદરને પીસીને તેનો પાવડર બનાવી સદગુરુની બ્રાન્ડિંગથી હળદરનું વેચાણ કરે છે। આ વેચાણ માટે તેઓએ કોઈ એડવર્ટાઇઝમેન્ટ કે ડીલરો નથી રોક્યા, પરંતુ આસપાસના વિસ્તારના લોકો જ આ હળદર લઈ જાય છે અને પ્રાકૃતિક હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ બિલકુલ હાનિકારક નથી અને આથી લોકો આ પ્રાકૃતિક રીતે બનેલી હળદર વાપરવાનું પણ પસંદ કરે છે। હું 9 વર્ષથી હળદરનું વાવેતર કરું છું। પહેલા વર્ષથી 160 કિલો હળદર લાઈ બાફીને પાવડર કર્યો હતો, 160 કિલો પાવડર વેચ્યો તો 160 રૂપિયે, બીજા વર્ષે 180 રૂપિયા કર્યા, ત્રીજા વર્ષે મોંઘવારી વધતી જેમ હાલ મારી પાસે 250 રૂપિયે કિલો હળદર છે। હું કિલો 500નું પેકિંગ કરું છું, 5મા મહિનામાં વાવેતર કરું છું અને 1લા મહિનામાં કાઢી જાતે જ સાફ કરી ધોઈ બાફી અને હળદર હું જાતે જ પાવડર તૈયાર કરું છું। છેલ્લા 7 વર્ષથી હું પ્રાકૃતિક કરું છું, કોઈ બી દવા ખાતર વગર હું હળદર પકવું છું। વાતાવરણનું જે રીતના સેટિંગ હોય એ રીતના આપણને ઉત્પાદન મળી રહે છે। વીઘાનું 200 મણથી તે 700 મણ સુધી ઉત્પાદન લીધેલું છે। આપણે શરૂઆત આપણે કરી આણંદના એક મિત્ર જોડેથી માહિતી લઈને હળદરનું વાવણી કરી હતી, ત્યાર પછી બિયારણ લાયા, બિયારણ લાઈ વાવેતર કરી અને આ પ્રોસેસ ચાલુ કરેલી છે આપણે। હાલ 160 કિલોથી 4000 કિલો એ આપણે પહોંચ્યા છીએ। આપણે કોઈ વેપારીને માલ આપતા નથી, આપણા ઘરેથી જ પાર્ટી લઈ જાય છે માલ। કનુભાઈ પટેલના કહેવા પ્રમાણે તેમના પિતા રામજીભાઈને ખેતીમાં અવનવા પ્રયોગ કરવાનું પસંદ છે અને રામજીભાઈએ આ હળદર વાવવાનો સુઝાવ આપ્યો હતો। તેમનો સંપૂર્ણ પરિવાર હળદર બનાવવાથી લઈ પેકિંગ કરવામાં સહયોગી બને છે। પ્રાકૃતિક રીતે ઉછેર કરાયેલો હોવાથી આ હળદર સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક નથી। આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો કનુભાઈનો સંપર્ક કરીને તેમને ત્યાંથી જ હળદર મંગાવે છે। હળદરની ખેતીની વાત કરીએ તો મે મહિનામાં હળદર વાવવામાં આવે છે અને તેને જાન્યુઆરી મહિનામાં લણ્યા બાદ હળદરના પાકને સાફ કરીને ધોઈ નાખવામાં આવે છે। આ બાદ તેમના ખેતરમાં બનાવવામાં આવેલ એક પ્લાન્ટમાં બાફી નાખીને આ હળદરને 40 દિવસ સુધી સૂકવવા માટે મૂકવામાં આવે છે અને સુકાઈ ગયા બાદ તેને પલવાઇઝર નામના મશીનમાં પીસીને પાવડર બનાવી પેકિંગ કરીને વેચાણ કરવામાં આવે છે। હળદરના ભાવની વાત કરીએ તો તેઓ પોતાનું 1 કિલોનું પેકેટ હાલ 250 રૂપિયામાં વેચે છે। શરૂઆતમાં તેઓ 130 રૂપિયે કિલો હળદર વેચતા હતા, આ બાદ તેના બીજા વર્ષે 160 રૂપિયે કિલો વેચી અને હાલમાં 250 રૂપિયે કિલો હળદરનું વેચાણ કરે છે।